गुड मॉर्निंग विद्यार्थी मित्रों, नॉर्थ गुजरात एजुकेशन सोसायटी मुंबई संचालित अरविंद जीवाभाई प्राथमिक शाला द्वारा आयोजित ऑनलाइन शिक्षणमां आप सर्वेनું हार्दिक स्वागत छे। आजे आपणे शीखीशुं धोरण 4 विषय आसपास पाठ 19 साथे जमीए। अध्ययन निष्पत्ति, कुटुंब, शाळा अने पड़ोसमां बनेला बनावो, दाखला तरीके पसंदगी, निर्णय लेवो, समस्या निवारण, जाहेर स्थळे जातिगत भेदभावो, पाणी, मध्याहन भोजन, समूह भोजन, बाळकोना हक्कु, शाळामां बाळकोनुं अपमान, सजा, बाळ मजूरी वगैरे परथी अवलोकन अने अनुभव करी मौखिक अभिप्राय आपशे। वर्गमां उजाणी, वेकेशन पूरुं थयुं, આજે શાળા શરૂ થઈ, રજાઓમાં કેવી મજા કરી તે સૌ વાતો કરે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે પણ વેકેશન પછી શાળામાં આવીએ છીએ ત્યારે આપણા મિત્રો સાથે આપણે વાતો કરીએ છીએ ને કે વેકેશનમાં આપણે ક્યાં ફર્યા, કેવી રીતે મજા કરી અને શું શું જમ્યા। તો અહીંયા પણ મીના, રેહાના, ડેવિડ અને આરતી વાતો કરી રહ્યા છે। મીનાએ પૂછ્યું, તારા હાથમાં મહેંદી કેમ મૂકી છે? ત્યારે આરતીએ જવાબ આપ્યો, મારા કાકાના લગ્ન હતા એટલે। ત્યારે મીનાએ કહ્યું, અરે ખૂબ જ મજા આવી હશે? આરતીએ કહ્યું, હા મજા જ મજા, સાથે જમવાની પણ મજા। ત્યારે રેહાનાએ કહ્યું, આપણે આપણા વર્ગમાં પણ સાથે જમીએ તો? ડેવિડે કહ્યું, મજા આવશે, ચાલો એમ જ કરીએ। અને સૌએ વર્ગમાં ઉજાણી કરવાનું નક્કી કર્યું। બધા બાળકો ઘરેથી શું શું લાવશે એ કહેવા લાગ્યા। બધાએ વસ્તુ લાવી અને શનિવારે ખરેખર ઉજાણી કરી। જાત જાતનું ખાવાનું મળ્યું, બધા સાથે રમ્યા, ગીતો ગાયા અને નાચ્યા। બધા જ બાળકો પોતાના ઘરેથી અલગ અલગ વસ્તુ લાવ્યા હતા અને બધાએ ભેગા મળી અને વર્ગમાં ઉજાણી કરી અને ખૂબ જ મજા કરી। લખો, તમને બીજાઓ સાથે જમવું ગમે છે? તો હા, આપણને પણ બીજાઓ સાથે જમવું ગમે। કયા પ્રસંગમાં તમે તમારા મિત્રો સાથે જમો છો? તો દિવાળી હોય, લગ્ન પ્રસંગ હોય, પિકનિક હોય, બર્થડે પાર્ટી હોય તો આપણે આપણા મિત્રો સાથે જમીએ છીએ। તમે તમારા વર્ગમાં ક્યારે ઉજાણી કરી છે? હા ક્યારે? તમે ઉજાણી કઈ રીતે કરી? તો આપણે પણ અમે પણ અમારા વર્ગમાં દરેક વિદ્યાર્થીઓ અલગ અલગ વસ્તુ લાવી ભેળ બનાવીને ઉજાણી કરી હતી। તમે બધા શું જમ્યા હતા? અમે બધા ભેળ જમ્યા હતા। તમે તમારી ઉજાણી માટે કોને આમંત્રણ આપ્યું? અમે અમારી ઉજાણી માટે આચાર્ય સાહેબ અને સુપરવાઇઝર મેડમને આમંત્રણ આપ્યું હતું। ઉજાણીમાં કોણ ન આવ્યું, શા માટે? અમારા વર્ગનો એક વિદ્યાર્થી ઉજાણીમાં નહોતો આવ્યો, તે દિવસે તેને બહાર જવાનું હતું। ઉત્તરાયણ ઉજવીએ, પિંકી વહેલી સવારે ઉઠી, તેના મિત્રો સેજલ, આયુષ, તનવીર, ફાતિમા અને ઇકબાલને પોતાના ઘરે બોલાવવા દોડી। આજે ઉત્તરાયણ છે, સૌ આનંદમાં હતા। વિદ્યાર્થી મિત્રો, આપણે પણ હમણાં ઉત્તરાયણ ઉજવીને આપણને પણ ઉત્તરાયણમાં ખૂબ જ મજા આવી છે। એવી રીતે અહીંયા પિંકી પણ ઉત્તરાયણ હતી, સવારે વહેલા ઉઠી અને પોતાના મિત્રોને બોલાવવા દોડી, મિત્રો સાથે મળી અને ઉત્તરાયણ ઉજવશે। ઉત્તરાયણ ઉજવવા તેમણે ખાસ તૈયારી કરી હતી। તેઓ ઉત્તરાયણ કેવી રીતે ઉજવશે ચાલો એ જોઈએ। તેઓ ખૂબ જ વહેલા ઉઠ્યા હતા। તેમના મોટા ભાઈએ અગાઉથી જ પતંગની કિન્ના બાંધી રાખી છે, જેથી ઉત્તરાયણના દિવસે એમને કિન્ના બાંધવામાં સમય બગાડવો પડે નહીં અને તે પતંગ ચગાવી શકે। એટલે તેમના ભાઈએ અગાઉથી એમના પતંગની કિન્ના બાંધી રાખી। તેઓ તે દિવસે વહેલા ઉઠ્યા અને સવારથી જ ધાબામાં જઈ અને પતંગ ઉડાડવા લાગ્યા। પિંકીના દાદીએ તલના લાડુ અને સિંગની ચીક્કી બનાવી છે। સેજલ તેના ઘરેથી મમરાના ગળ્યા લાડુ લાવી, તનવીર પોતાની વાડીઓથી બોર લાવ્યો, આયુષની મમ્મી પણ તાજા બોર આપી ગઈ। આ બધા મિત્રો ભેગા થઈ અને ઉત્તરાયણ ઉજવવા ધાબા પર તો ગયા છે, સાથે સાથે નાસ્તા માટેની વસ્તુ પણ પોતપોતાના ઘરેથી અલગ અલગ લાવ્યા હતા।
બધાએ સાથે મળી અને ઉત્તરાયણ ઉજવી. રસોડામાં પિંકીની મમ્મી ઊંધિયું બનાવવાની તૈયારી કરે છે. ઉત્તરાયણમાં ખૂબ જ ફેમસ છે ઊંધિયું અને જલેબી. તો બધા પિંકીના ઘરે હતા એટલે પિંકીની મમ્મી ઊંધિયું બનાવવાની તૈયારી કરતી હતી. ઊંધિયું બનાવવા શું શું જોઈએ ખબર છે તમને? ગવાર, વાલોળ અને રીંગણ, બટાટા અને ટામેટા પણ ખરા, કેપ્સિકમ એટલે કે શિમલા મિર્ચ, લીલા ધાણા અને આદુ જેવા મસાલા પણ જોઈએ. શક્કરિયા અને સુરણ વગર તો ઊંધિયાની મજા જ નહીં. આ બધા શાકભાજી વગર ઊંધિયાની મજા આવતી નથી. મમ્મીએ મેથીની ભાજીના વડા પણ તેમાં ઉમેર્યા. ઇકબાલ તો આટલું બધું જોઈ અચરજ પામ્યો કે એક જ શાકમાં આટલા બધા વેજીટેબલ અને મેથીના વડા પણ નાખવામાં આવે છે. દાદીમાં ઘરમાં ગરમ જલેબી ઉતારતા હતા અને સૌએ ખાવાનું શરૂ કર્યું. પિંકીના મિત્રોએ પણ પિંકીના ઘરે જમવાનું હતું એટલે એમને ઊંધિયું અને દાદીમાની ઘરમાં ગરમ જલેબી જોઈ અને સૌએ ખાવાનું શરૂ કર્યું. સૌ હવે પતંગ ચગાવવા અગાસીમાં ગયા. કોઈએ પતંગ ચગાવ્યો તો કોઈએ ફીરકી પકડી. એ કાપ્યો, એ ગયો એવી બૂમો પાડતા પાડતા ગીતો પણ ગાયા. આખો દિવસ સૌ તડકામાં રહ્યા અને ઉત્તરાયણની ખૂબ જ મજા કરી. આપણે પણ આપણા મિત્રો સાથે ઉત્તરાયણ ઉજવીએ તો આપણને પણ મજા આવે છે ને. એવી રીતે પિંકી અને તેના મિત્રોએ પણ આખો દિવસ ઉત્તરાયણમાં પતંગ ચગાવી અને ખૂબ જ મજા કરી. ચાલો વાત કરીએ ઉત્તરાયણ ક્યારે ઉજવવામાં આવે છે. તો ઉત્તરાયણ 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. બધા જ ધર્મના લોકો ઉત્તરાયણ ઉજવે છે તે તમે જાણો છો? હા, બધા જ ધર્મના લોકો ઉત્તરાયણ ઉજવે છે. ચીકી અને તલના લાડુ કેવી રીતે બને છે? જવાબ, ગોળનો પા કરી અંદર શેકેલા તલ નાખી અને ચીકી બનાવવામાં આવે છે અને એ રીતે તલના લાડુ પણ બને છે. તમારા ઘરે ઊંધિયું ઘરે બનાવો છો કે બહારથી લાવો છો? જવાબ, અમે ઊંધિયું ઘરે બનાવીએ છીએ. નંબર 5, ઊંધિયું બનાવવા અગાઉથી શું શું તૈયારી કરવી પડે છે? જવાબ, ઊંધિયું બનાવવા અગાઉના દિવસે શાકભાજી બધા લાવી ધોઈ અને સાફ કરવા પડે છે. બટાટા, સુરણ જેવા શાકભાજીને બાફીને રાખવા પડે છે. મેથીના વડા બનાવીને રાખવા પડે છે. એ પછી આપણે ઊંધિયું બનાવવાની શરૂઆત કરી શકીએ. શોધી કાઢો અને કહો ગામમાં કેટલા લોકોએ ઉત્તરાયણના દિવસે ઊંધિયું બનાવ્યું હશે, અનુમાન કરો. તો અમારા ગામમાં 80% જેટલા લોકોએ ઉત્તરાયણના દિવસે ઊંધિયું બનાવ્યું હશે. તમે રાત્રે પણ ઉત્તરાયણ ઉજવતી જોઈ છે? તમને તે પસંદ આવ્યું? હા, આપણે રાત્રે પણ આકાશમાં ફટાકડા ફોડી અથવા તુક્કલ ચગાવી અને ઉત્તરાયણ ઉજવીએ છીએ. પરંતુ ક્યારેક તેનાથી આગ લાગવાનો પણ ભય રહે છે, તેથી મને તે પસંદ આવ્યું નથી. તેમ છતાં પણ જો આપણે ઉત્તરાયણ ઉજવતી હોય રાતે તો ધ્યાન રાખવું જોઈએ. તમારા મિત્રો કયા કયા તહેવારો ઉજવે છે? તો મારા મિત્રો ઉત્તરાયણ, હોળી, ધૂળેટી, દિવાળી, જન્માષ્ટમી વગેરે તહેવારો ઉજવે છે. તે દિવસે તેઓ શું શું જમે છે? તો હોળી ધૂળેટીના દિવસે બધાને રંગો લગાવે છે, માલપુવા અને ખજૂર ધાણી જમે છે. જ્યારે દિવાળીના દિવસે નવી નવી મીઠાઈઓ જમે છે. ઉત્તરાયણના દિવસે ઊંધિયું અને જલેબી જમે છે. રમઝાન ઈદના દિવસે સેવ ખુરમા જમે છે. આ રીતે અલગ અલગ તહેવારે અલગ અલગ જમે છે. તહેવાર માટે ખાસ પ્રકારનો ખોરાક પણ બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, તહેવાર માટેનો ખાસ પ્રકારનો ખોરાક મમ્મી બનાવે છે. તમે અમુક તહેવારોમાં ખાસ પ્રકારના કે રંગના કપડાં પહેરો છો? તો હા, જેમ આપણે હોળી ધૂળેટી હોય તો આપણે સફેદ કલરના કપડાં પહેરીએ છીએ. જ્યારે દિવાળી હોય ત્યારે આપણે રંગીન કપડાં પહેરીએ છીએ. ઉત્તરાયણ બીજા કયા નામથી ઓળખાય છે? તો ઉત્તરાયણ બીજી મકર સંક્રાંતિના નામથી ઓળખાય છે. આભાર વિદ્યાર્થી મિત્રો.